તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ખેડૂતો માટેના સૌથી મોટા મુદ્દા MSPની વાત કરીશું. રવિ સિઝનના ટેકાના ભાવ અંગે હાલમાં જ ભાવપંચની બેઠક મળી, એ સાથે જ ખેડૂતો માટેના લઘુત્તમ ટેકાના ભાવની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ટેકાના ભાવની ભલામણ કરવામાં આવી છે. આ બેઠક ખૂબ મહત્વની હતી અને ટેકાના ભાવ માટે શું ભલામણ કરવામાં આવી હતી એ પણ. ઘઉં માટે 4,050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે 7,050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, રાયડા માટે 7,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવા માટેની એક ભલામણ કરવામાં આવી હતી. ભારત સરકારને આ ભાવની ભલામણ કરવામાં આવી છે. એટલે દર વર્ષે ખેડૂતો વાવેતર કરે એ અગાઉ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈને વાવેતર કરી શકે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો માટે કેન્દ્ર સરકાર રાજ્યો પાસેથી ભલામણ મંગાવે છે. ગુજરાતના ઘઉં, ચણા, રાયડા અને શેરડીના પાક માટે ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે. કેન્દ્રના આદેશના પગલે ગુજરાત સરકારે ટેકાના ભાવની ભલામણ કરી છે. એની સાથે જ કેટલાક સવાલો પણ ઊભા થયા છે અને આ સવાલો પણ સમજવા જેવા છે. ભાવ પૂરતા છે, આ સૌથી મોટો એક સવાલ છે. શું ખેડૂતોને યોગ્ય વળતર મળે છે? આ પણ એક સૌથી મોટો સવાલ છે. લઘુત્તમ ટેકાના ભાવ જાહેર થાય છે ત્યારે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ જાય છે. આ ચર્ચા યોગ્ય પણ છે, કેમ કે ભારતમાં કૃષિ સૌથી મોટો વ્યવસાય છે અને કરોડો લોકો કૃષિ પર નભે છે. આ સંજોગોમાં ખેડૂતોને સાચવવા પણ જરૂરી છે, તેમને પાકના યોગ્ય ભાવ મળે એ પણ ખૂબ જરૂરી છે. કમનસીબે ભારતમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરાય છે, પણ આ ભાવ પૂરતા ન હોવાની ફરિયાદ પણ કરવામાં આવે છે અને એને લઈને પણ હકીકત જાણવી જરૂરી છે. ખેડૂતોના મતે ટેકાના ભાવની યોજના કાગળ ઉપર ઘણી સારી લાગી રહી છે. ખેડૂતોના મતે રાજ્યોની ભલામણને કેન્દ્ર સરકાર ધ્યાનમાં લેતી નથી તેવું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોના મતે વેપારીઓના દબાણ હેઠળ ટેકાના ભાવ નક્કી થાય છે. અત્યારે પાકની સિઝન પહેલા સરકાર લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરે, ઓપન માર્કેટમાં ભાવ નીચા જાય તો નોડલ એજન્સી સક્રિય થાય. નોડલ એજન્સી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખેત પેદાશોની ખરીદી કરે, અમુક ખરીદી પછી ટેકાના ભાવ ખરીદવાનું બંધ કરી દે. સરકારે 23 પાકો માટે MSP નક્કી કરે, અમલ માત્ર ઘઉં અને ચોખા પર જ થાય છે. ખેડૂતોની કાયદાકીય ગેરંટીની માગણી પણ છે. ગુજરાતના ખેડૂતોનો 6% પાક જ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે, બાકીનો પાક ઓપન માર્કેટમાં નીચા ભાવે વેચવો પડે. ખેડૂતો લાંબો સમય પાક સંગ્રહ કરી શકે એવી સ્થિતિમાં નથી. ફરજિયાત નીચા ભાવે બજારમાં માલ વેચી દેવો પડે. મોંઘવારી વધી રહી હોવાથી સતત પડતર કિંમતમાં વધારો થઈ રહ્યો છે. બિયારણ અને લેબર ખર્ચમાં સતત વધારો થયો છે. પહેલાંની જેમ માત્ર પરિવાર ખેતરમાં કામ કરીને પાક પેદા કરે એ શક્ય નથી, એટલે આ હકીકત પણ સમજવા જેવી છે. આ બધું ગણતરીમાં લેવું પડે. આ કારણે ખેડૂતો દર વખતે રડે છે, પણ સરકાર કશું કરતી નથી તેવું ખેડૂતોનું કહેવું છે. આ સમસ્યાનો ઉકેલ સ્વામિનાથન પંચની ભલામણોમાં છે.
બીજેપીએ 2014ની લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં સ્વામીનાથન પંચની ભલામણોના અમલની ખાતરી આપી હતી. સ્વામીનાથન પંચે પાકની પડતર કિંમતમાં ઘણા બધા પરિબળો આવરી લઈને ગણતરી કરીને પડતર કિંમત કરતાં 50% વધુ લઘુત્તમ ટેકાના ભાવ આપવાની ભલામણ કરી હતી. એટલે શું હતી આ ભલામણો એ પણ સમજો. પાકની ઉત્પાદન કિંમતની 50% વધારે રકમ મળવી જોઈએ. ટેકાના ભાવ જાહેર કરતી વખતે 3 બાબતોને ધ્યાનમાં લેવી. ઇનપુટ કોસ્ટ, પારિવારિક શ્રમ અને 50% નફો. આ 3 બાબતોને ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું હતું. મતલબ કે ખેડૂતને 1 ક્વિન્ટલ ઘઉં પકવવામાં બિયારણ, સિંચાઈ, ખાતર, મજૂરી, ખેડૂતની જમીનનું ભાડું, ખેડૂત પરિવારે આપેલા શ્રમ યોગદાન અને બીજા જે પણ ખર્ચા થયા હોય તે મળીને 3000 રૂપિયાનો ખર્ચ થયો હોય તો એના ઘઉંની કિંમત 4500 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ ઓછામાં ઓછી મળવી જોઈએ. એટલે ખેડૂતોના ફાયદાનું સૂત્ર શું છે એ પણ સમજો. સ્વામીનાથન પંચે MSP ગણવા C2+50%નું સૂત્ર આપ્યું. C2+50%, એટલે કે પડતર કિંમત માટે A2, A2+FL અને C2M 3 પરિબળ. A2 પાકના ઉત્પાદનમાં થતો તમામ રોકડ ખર્ચ, તેને A2 ગણીશું. ખાતર, બિયારણ, પાણી, રસાયણો, મજૂરી વગેરેથી માંડીને તમામ ખર્ચ FL ઉત્પાદન માટે ખેડૂત પરિવાર દ્વારા કરાતી અંદાજિત મજૂરીની કિંમત છે. પાક ખર્ચની સાથે અને અંદાજિત મજૂરી કિંમત A2+FL ખર્ચ થાય અને C2 રોકડ અને બિનરોકડ ખર્ચ સિવાયના બીજા બધા ખર્ચા C2માં. C2 જમીનના ભાડાપટ્ટા પરનું વ્યાજ અને સંબંધિત ખર્ચ સહિતના તમામ ખર્ચ કરે. એટલે આખું આ એક ગણિત હતું અને આ સૂત્રને સમજવા જેવું છે. સ્વામીનાથન કમિશને C2ની કિંમતના 1.5 ગણા એટલે કે C2 ખર્ચની સાથે ખર્ચના 50% ઉમેરીને MSP આપવાની ભલામણ કરી હતી. સ્વામીનાથન પંચની ભલામણોથી વિરુદ્ધ હાલ 23 પ્રકારના પાક પર MSP બીજી જ ફોર્મ્યુલા CACP દ્વારા નક્કી કરવામાં આવે છે. આ પૈકી શેરડીની ખરીદી સરકાર નહીં પરંતુ સુગર મિલો કરે છે, જ્યારે બીજા પાકની કિંમતો CACP દ્વારા નક્કી થાય છે. CACP ફોર્મ્યુલામાં પાકની નક્કી કરાયેલી MSP સ્વામીનાથન અય્યરની ફોર્મ્યુલા A2+FL કિંમત પર આધારિત છે. કેન્દ્ર સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે હાલની MSP ખરેખર તો A2+FL કિંમત કરતાં વધુ આપવામાં આવે છે. હાલના લઘુત્તમ ટેકાના ભાવમાં ખેડૂત પરિવાર દ્વારા કરાતી મજૂરીના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો નથી. આ વાતને ઉદાહરણ સાથે સમજવું જરૂરી છે, જેથી તેનો વિગતે ખ્યાલ આવે. હવે આ ખેડૂતોના ટેકાનું આખું આ ગણિત શું છે એ પણ સમજો. 2023-24 માટે ઘઉંના પ્રતિ ક્વિન્ટલ MSPની કિંમત 2125 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પ્રતિ ક્વિન્ટલ કિંમતમાં A2ની કિંમત 903 રૂપિયા, A2+FL કિંમત 1128 રૂપિયા, C2ની કિંમત 1652 રૂપિયા. એટલે કે ઘઉંના પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ટેકાની કિંમત 2125 રૂપિયા થાય. સ્વામીનાથન કમિશનની C2+50% ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ઘઉંના ક્વિન્ટલ દીઠ MSP 1652+826 એટલે કે કુલ 2478 રૂપિયા થશે. મતલબ કે 2023-24 માટે નિર્ધારિત MSP પર 353 રૂપિયાનો તફાવત હતો. હવે વિચાર કરો કે ખેડૂતને 1 ક્વિન્ટલે 353 રૂપિયા ઓછા મળે તો ખેડૂતને મોટું નુકસાન થાય. આ સંજોગોમાં ખેડૂતોને બીજા બધા પાકો પર પણ નુકસાન થતું હશે. તેનો ઉપાય સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કરવાનો છે. આ જ મામલે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય થયો છે બ્રેકનો.
બ્રેક બાદ વાત કરીશું કે આખરે કેવી રીતે સ્વામિનાથન પંચ અને ખેડૂતોએ શું કરવું જોઈએ તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં કૃષિ અર્થતંત્રમાં સુધારાની તરફેણ કરનારાઓનું કહેવું છે કે MSP સહિતની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાં ઇનોવેશન નથી થતું. ખેડૂત સરકારી વ્યવસ્થા પર નિર્ભર થઈ જાય છે અને જોખમ લેવા ડરે છે. તેમના મતે MSP 1960ના દાયકાનો વિચાર છે, જ્યારે દેશ અનાજની ભારે ઉણપની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યો હતો. એ વખત સરકારે ખેડૂતોને વધારે અનાજ ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં એક પ્રયાસના ભાગરૂપે MSPની વ્યવસ્થા લાગુ કરી હતી. હવે ફૂડ સરપ્લસનો સમય છે અને MSPની જરૂર રહી નથી. આ કારણે ખેડૂતોને ચોખા, ઘઉં સહિતના ધાન્ય પાકોની MSP પર ખરીદીના વિષચક્રમાંથી છોડાવવાની જરૂર છે. સ્વામિનાથન આ વાત સાથે સહમત નહોતા. તેમનો સ્પષ્ટ મત હતો કે દેશના અર્થતંત્રમાં સૌથી વધારે યોગદાન આપનારા ખેડૂતોને સરકારે પ્રોત્સાહિત કરવા જોઈએ, એટલે કે ખેડૂતોએ કરી રાહતની માંગ. સરકાર નવા ઉદ્યોગો માટે સસ્તા ભાવે આપે છે જમીન, લોન, સબસિડી અને ટેક્સમાં પણ રાહત આપવામાં આવે છે. ઉદ્યોગો લોકોને રોજગારી આપીને અર્થતંત્રને મજબૂત બનાવે છે. ખેતી તો કરોડો લોકોને રોજગારી આપે છે. ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડનારા ખેડૂતોને રાહત મળવી જોઈએ અને આ પણ એક માંગ હતી. સ્વામિનાથન પંચે લઘુત્તમ ટેકાના ભાવ વધારવા સિવાય બીજી પણ ઘણી ભલામણો કરી હતી, જેનો અમલ કરાય તો લઘુત્તમ ટેકાના ભાવ સિવાયના બીજા ફાયદા પણ ખેડૂતોને થાય. સ્વામિનાથને છેક 2006માં આ ભલામણો કરી હતી. મનમોહનસિંહ સરકારે 2004માં નેશનલ કમિશન ઓન ફાર્મિંગ બનાવેલું અને આ કમિશનના વડા તરીકે સ્વામિનાથન હતા. આ રાષ્ટ્રીય ખેડૂત પંચે ઓક્ટોબર 2006માં રિપોર્ટ આપ્યો હતો અને આ રિપોર્ટની ચર્ચા પણ ખૂબ થઈ હતી. ખેડૂતો માટેની ભલામણો શું હતી એ પણ જોઈએ. ખેડૂતોને પાકની ઉત્પાદન કિંમતથી 50% વધારે રકમ મળે, ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ ઓછા ભાવે મળે, ગામડામાં ખેડૂતોની મદદ માટે વિલેજ નોલેજ સેન્ટર બનાવાય, મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બહાર પડાય, ખેડૂતો માટે કૃષિ જોખમ ફંડ ઊભું કરાય, જેથી કુદરતી આફતના સમયે ખેડૂતોની મદદ કરી શકાય. સ્વામિનાથને ખેડૂતો માત્ર બજારમાં પાક વેચે તેના કારણે મળતી રકમ પર નિર્ભર રહેવાના બદલે ખેતી કરીને બીજી રીતે પણ આવક વધારે તેની પણ સ્વામિનાથને તરફેણ કરી હતી. આ દિશામાં મહત્વની ભલામણ કરતા સ્વામિનાથને ખેડૂતોની સ્થિતિ સુધારવા બાયોપાર્ક નામની અક્સિર ફોર્મ્યુલા આપી છે. સ્વામિનાથને મ્યાનમારની રાજધાની નાઇપી તોમાં બાયોપાર્ક મોડલ અમલી બનાવ્યું છે. ભારત સરકારના સહયોગથી જ આ બાયોપાર્ક બન્યો છે. અત્યારે આપણે ત્યાં ખેડૂત અનાજ પકવે પછી તેની મુખ્ય કમાણી અનાજની જ હોય છે, પણ સ્વામિનાથનના કહેવા પ્રમાણે પાકમાં દરેક ચીજના ખેડૂતને પૈસા મળે તો જ ખેડૂતની સ્થિતિ વધારે સુધરશે. કમાણીનો ફંડા કયા પ્રકારનો હોઈ શકે એ પણ સમજો. મુખ્ય કમાણી અનાજની જ હોય, બીજી દરેક યોજના ના પૈસા પણ મળવા જોઈએ, ડુંડા કે સાંઠાના પૈસા પણ મળે, છેલ્લે જે કચરો નીકળે એના પણ પૈસા મળવા જોઈએ. એટલે ગુજરાતમાં જે રીતે ઘઉં કે જુવારના સાંઠાના પૂળા બનાવીને દૂધાળા ઢોરોને ખવડાવવા માટે રખાય છે, આ મોડલનો જ એક ભાગ છે. આપણે ત્યાં અનાજ સિવાય એકાદ ચીજનો ઉપયોગ કરાય છે. સ્વામિનાથન તો પોતાના મોડલમાં બધી ચીજોનો ઉપયોગ કરવાની વાત કરે છે. આ બાયોપાર્કમાં એવી ટેકનોલોજી હોય કે સંશોધન ચાલ્યા કરે, એના કારણે ઉચ્ચ કક્ષાનું બિયારણ સતત મળ્યા કરે અને કચરાનો ઉપયોગ પણ ખાતર કે બાયોફ્યુઅલ બનાવવામાં થાય.
સ્વામીનાથને મ્યાનમારમાં આ મોડેલ સફળતાપૂર્વક અમલી બનાવ્યું છે. મ્યાનમારમાં ચોખા પુષ્કળ પ્રમાણમાં પાકે છે અને આ બાયોપાર્કમાં ચોખા પકવતા ખેડૂતોની આવક એક વર્ષમાં જ 150 ગણી થઈ જાય છે. ભારતમાં પણ આ મોડેલ અપનાવાય તો ચોક્કસ ખેડૂતોની હાલત સુધરે. સ્વામીનાથને કોરોનાના કાળમાં લદાયેલા લોકડાઉનના સમયમાં કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે ઊભી થયેલી અસામાન્ય સ્થિતિને ભારતમાં કૃષિને ફરી મજબૂત કરવાની તક પૂરી પાડી છે. આ સ્થિતિમાં શું કરવું એ માટે સ્વામીનાથને 5-point formula પણ સૂચવ્યો હતો. આ 5 મુદ્દાનો ફોર્મ્યુલા શું હતો અને ખેડૂતોને કયા પ્રકારની સલાહ આપવામાં આવી હતી એ પણ જુઓ. નાના ખેડૂતોને યોગ્ય સલાહ અપાય એવું એક માળખું તૈયાર કરવાનું તેમણે કહ્યું. કોલ્ડ સ્ટોરેજ તથા અન્ય સ્ટોરેજ સવલતોની રાષ્ટ્રવ્યાપી ચેઇન બનાવવાનું તેમનું સૂચન હતું, જેથી ઉત્પાદનોને ગમે તે વિસ્તારમાં સરળતાથી પહોંચાડી શકે. ભવિષ્યના મુશ્કેલ સમય માટે પણ ખાદ્યાન્ન સહિતની ચીજો સરળતાથી મળે, શ્રેષ્ઠ બિયારણનો ઉપયોગ ઉત્પાદન તથા ગુણવત્તા વધારવા માટે કરવામાં આવે, સીડ ટુ સીડ સ્ટ્રેટેજીનો અમલ શ્રેષ્ઠ બિયારણની ઉપયોગ કરાય તો શ્રેષ્ઠ પાક થાય, એટલે કે આ તમામ પરિબળો હતા. સ્વામીનાથને નેશનલ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ બોર્ડને કૃષિલક્ષી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવા પણ સૂચન કર્યું હતું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કારણે દૂધ ઉત્પાદકોને ઊંચા ભાવ મળે અને પશુપાલન નફાકારક વ્યવસાય બની ગયો છે. ખેતીમાં પણ એ જ અભિગમ અપનાવીને સહકારી મોડલ અપનાવાય તો ખેતી સમૃદ્ધ બને. સ્વામીનાથને મહિલાઓની મદદથી ખેત ઉત્પાદનોને લોકો સીધા ઉપયોગમાં લઈ શકે એ પ્રકારે તેમનું રૂપાંતરણ કરવા માટેનું માળખું ઊભું કરવાનું સૂચન પણ કર્યું છે. દેશના ટેકનોક્રેટ યુવાનો ઘેર બેઠા ઉપયોગ કરી શકાય એવી નાની નાની ટેકનોલોજી વિકસાવે અને તેનો ઉપયોગ કરીને મહિલાઓ ઘરે બેઠા ઉત્પાદનો બનાવે, આ ઉત્પાદનોની નિકાસ પણ કરાય તો ખેડૂત સમૃદ્ધ બને. અને ઉદ્દેશ માત્ર ખેડૂતોને સમૃદ્ધ કરવાનો છે. શું કરી શકાય તો ફળોમાંથી ફ્રૂટ જ્યુસ કાઢવાના નાના મશીન વિકસાવવા જોઈએ. જાસ્મીન કે બીજા ફૂલોમાંથી પરફ્યુમ કે તેલ બનાવવા મશીન પણ તૈયાર રાખવા જોઈએ. સાવ સસ્તી ટેકનોલોજી વિકસાવવાની તરફેણ પણ સ્વામીનાથને કરી છે. ટેકનોલોજીની મદદથી મહિલાઓ ઘરે બેઠા પાકનો સીધો ઉપયોગ કરી શકે, મહિલાઓ ઉત્પાદનો બનાવે તો કમાણી થાય, એટલે કે આ તમામ પરિબળો એમણે ખૂબ મહત્વને ગણ્યા છે. આ બધી ભલામણો ખેડૂતોને આધુનિક બનાવીને વધારે નાણાં કમાવવા કરવા માટેની હતી અને આ બધી ભલામણોનો ધીરે ધીરે અમલ થાય પણ ખેડૂતોને ઊંચા ભાવ મળે તેનું તાત્કાલિક અસરથી અમલ કરી શકાય અને એ માટે C2+50% formulaનો અમલ થવો જરૂરી છે. ખેડૂતની મુખ્ય સમસ્યા તો તેમના ઉત્પાદનના ઊંચા ભાવ મળે એની છે. ખેડૂતોને ફળ શાકભાજી તથા પશુપાલન અને મત્સ્યપાલન કરવા પ્રોત્સાહિત કરાય તો આપોઆપ તેમની આવક વધી શકે છે. આ બધા ઉપાયોને કારગત નિવડતા સમય લે અને ત્યાં સુધી સરકારે ખેડૂતોને ઊંચા ટેકાના ભાવ આપીને સાચવવા જોઈએ તેવું ખેડૂતોનું માનવું છે, તેવું ખેડૂતને ખેતી જાણતા લોકોનું માનવું છે. કારણ કે ખેડૂત જ આપણને દેશને વધારે સદ્ધર કરે છે, કારણ કે આપણો દેશ એ કૃષિ પ્રધાન છે.